हरिओम स्कूल ऑफ साइंस धोरण सात विषय सामाजिक विज्ञान तीजा यूनिट में आप प्रदूषण विषय जोता था। तो मित्रों ध्वनि प्रदूषण पर आप आया छे। तमे बधा जाणो छो के ध्वनि प्रदूषण एटले शू। ध्वनि एटले अवाज अने प्रदूषण एटले जे दूषित करे छे वातावरण ने पर्यावरण ने। बाळमित्रों बिनजरूरी वधु पड़तो असह्य अवाज एटले घोंघाट। आ घोंघाट ने आपणे ध्वनि प्रदूषण थी ओळखीए छीए। तमे ज्यां पण जुओ अत्यारे घोंघाट घोंघाट अने घोंघाट। हूँ विडियो बनावुं छुं अत्यारे हालमां, तमे अवाज सांभळो छो, छतां कोई ગાડીનો હોર્ન મારી દે, બાજુના ક્લાસમાંથી સર બોલાવતા હોય તો એ સંભળાય, ક્યાંક કુકરની સીટી વાગે, આ એક પ્રકારનો ઘોંઘાટ છે, અસહ્ય છે। અત્યારે આપણા માટે એને સહન કરવા માટે કોઈ આપણે તૈયાર નથી, તો આ એક પ્રકારે ધ્વનિ પ્રદૂષણ જ છે, બરાબર। તો યાદ રાખવાનું, ઘોંઘાટ એટલે શું? બિનજરૂરી વધુ પડતો અસહ્ય અવાજ એટલે ઘોંઘાટ। આ ઘોંઘાટને આપણે ધ્વનિ પ્રદૂષણ કહી। ઘોંઘાટ દરેક વ્યક્તિ માટે સાપેક્ષ હોય છે। કોઈ વધારે ઘોંઘાટ કરે, કોઈ ઓછું કરે, કંઈક ટૂંકમાં આપણા બધાથી પોલ્યુશન તો થાય છે ધ્વનિ પ્રદૂષણ। તમે બેકગ્રાઉન્ડમાં કુકરની સીટી વાગે સાંભળી શકો છો, બરાબર। હું કોશિશ કરું છું કે ન આવે, પણ અવાજ આવે છે, ભાઈ હું કરી। હળવું સંગીત સાંભળનાર વ્યક્તિ માટે રોક સંગીત થોડું ઘોંઘાટ લાગે, બહુ એકદમ ધીમું ધીમું સંગીત સાંભળનારો વ્યક્તિ હોય। સંગીતના ઘણા પ્રકાર આવે, રોક સંગીતમાં તડબડાટી હોય, બધા તબલા અને એના મ્યુઝિક સિસ્ટમ બધી ઊંચા અવાજવાળી હોય, જ્યારે હળવું સંગીતમાં એકદમ પોચું પોચું ધીમું ધીમું ગાતા હોય, અને સંગીતમાં એ ધીમું ધીમું ગિટાર વાગતું હોય, ધીમું ધીમું કંઈ મ્યુઝિક વાગતું હોય, તો વધારે એમાં ઘોંઘાટનું હોય। તો જે હળવું સંગીતના ગીત સાંભળે અને એ પછી ક્યારેક રોક ગીત સાંભળી લે ધડધડાટીવાળું, તેના માટે એ પણ ઘોંઘાટ જ છે મિત્રો। જ્યારે કારખાનાઓમાં ચાલતા યંત્રો, વાહનોના કર્કશ અવાજ અને હોર્નનો અવાજ, સિનેમાઘર, ટીવીનો વધુ પડતો અવાજ ધ્વનિ પ્રદૂષણ વધારે છે। કારખાનામાં ભાઈ યંત્રો, તમે કોઈ ફેક્ટરી બાજુ જાઓ તો યંત્રોનો અવાજ આવે, મશીન ભટકાતા હોય બધા। પછી વાહનોનો કર્કશ અવાજ, વાહન અલગ અલગ પ્રકારના વાહનના અવાજ આવે, કોઈ કેરોસીન નાખીને ચલાવે તો વધુ અવાજ આવે, રિક્ષા, મોટર, ગાડી, ટ્રેન, પ્લેન, બધાના અલગ અલગ પ્રકારના અવાજ આવે। અને જનરલી આપણે વાહનો આપણા જે આસપાસના હોય, ગાડી, રિક્ષા, મોટર, ટેમ્પો, છકડો, બસ, આ બધાના અવાજ આપણને થોડાક તકલીફરૂપ બને છે, એ ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે। કોઈના ઘરે ટીવી જોતા હોય, ટીવીનો અવાજ આજુબાજુના 10 ઘરમાં સંભળાતો હોય, તો પોતે તો પોતાના કાન બરબાદ કરે છે, પણ બીજાને પણ માથું દુખાવે છે, બીજાને પણ ધ્વનિ પ્રદૂષણ કરીને હેરાન કરે છે। જેટ વિમાનો અને યુદ્ધ વિમાનોનો કર્કશ અવાજ અથવા તીણી ગર્જના, વિવિધ પ્રકારની સાયરનનો અવાજ પ્રદૂષણનો વધારો કરે છે। એમ્બ્યુલન્સનું સાયરન વાગે તો બરાબર છે, પણ બીજા બધા સાયરનના અવાજ હોય કંઈ કારણ વગરના, અમુક સાયરન ઘરે ઘરે મુકાવે, પાણીનો ટાંકો ભરાય તો સાયરન વાગે, તો એ સાયરનમાં આડોશી પાડોશી 10 જણાને તકલીફ પડે, એ ધ્વનિ પ્રદૂષણમાં વધારો કરે છે મિત્રો। સામાજિક પ્રસંગમાં વગાડવા વપરાતા લાઉડસ્પીકરો, માઇક વગાડે, બેન્ડવાજા વગાડે, ઢોલ નગારા, ડીજેનો અવાજ, ઉત્સવો અને ઉદ્ઘાટન પ્રસંગે કરવામાં આવતી આતશબાજી, ફટાકડા ફોડે, જાહેર કાર્યક્રમો, ચૂંટણીની રેલીઓ, જાહેરાતોનો અવાજ પણ ધ્વનિ પ્રદૂષણ કરે છે। જાહેરાતનો અવાજ એટલે તમે માર્કેટમાં ચાલ્યા જાતો અને માઇક લઈને કોઈક બોલતું હોય, ચાલો ચાલો 10 રૂપિયામાં બે, 10 રૂપિયામાં બે, 5 રૂપિયામાં એક, આ ટૂંકમાં આ જાહેરાત છે એમ। અહીંયા શુદ્ધ ઘી મળશે, અહીંયા શુદ્ધ પેંડા મળશે, આવું તમે સાંભળો તો આ પણ એક ધ્વનિ પ્રદૂષણ જ કરે છે। પછી મિત્રો ધ્વનિ પ્રદૂષણથી માણસમાં બહેરાશા, માનસિક સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર થાય, સ્વભાવમાં ચીડિયાપણું થઈ જાય, કાર્ય કરવાની ક્ષમતામાં ઘટાડો થાય, વધારે પડતો ઘોંઘાટ ઘણા કીટકો અને જીવાણુનો નાશ પામે છે। આ ઘોંઘાટ સાંભળીને કીટાણુઓ નાશ પામે, એ અમુક કીટાણુ આપણે પર્યાવરણ માટે જરૂરી હોય એમ। હવે ધ્વનિ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો, સિનેમાઘર, જાહેર સભાગૃહોમાં ધ્વનિ શોષક યંત્ર પડદા લગાવી દેવા જોઈએ, એટલે બીજે ક્યાંય અવાજ ન આવે।
सामाजिक प्रसंग, उत्सवों, उद्घाटन प्रसंगों वगैरह में बिनजरूरी घोंघाट टाळवो जोईए। उद्योगों, विमान मथकोनी आसपास वधारे वृक्ष उछेरवा जोईए। शाळा, हॉस्पिटल जेवा स्थळों पासे नो होर्न, साइलेंस झोन એનો કડક અમલ થવો જોઈએ। હોસ્પિટલ બાજુમાં હોર્ન વગાડીને ગયો જાય કોઈ મોટો હોર્ન તો ત્યાં માથું દુખવાવાળા દર્દી હોય, કોઈને તકલીફ પડે હોય તો તકલીફ થાય। પછી ઉજવણીના શાળામાં એવું હોવું જોઈએ, કારણ કે અત્યારે તમે વિડીયો હું શાળામાં ભણાવું છું બરાબર, તમને ઓડિયો રેકોર્ડ કરું તો આમાં પાછળ કોઈ હોર્ન વગાડે શેરીમાંથી નીકળીને, કોઈ સિટી કુકરની વાગે, તો આ બધું હોર્ન એટલીસ્ટ ન વાગવા જોઈએ। ઉજવણીના કાર્યક્રમોમાં ફટાકડાનો ઉપયોગ ટાળવો જોઈએ। રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ ફોનનો અવાજ બધાને ધીમો રાખવો જોઈએ। યંત્રો અને વાહનોનો સમયાંતરે બધાની સર્વિસ રિપેરિંગ કરવા જોઈએ, એટલે બહુ વધારે અવાજ ન કરે। માનવીની ઉપરયુક્ત વિવિધ પ્રવૃત્તિથી જમીન, જળ, હવા અને ધ્વનિ પ્રદૂષિત થાય છે। આ ઉપરાંત અન્ય કેટલીક પ્રવૃત્તિઓ જેવો કે અવકાશમાં છોડેલા ઉપગ્રહો, અવકાશ યાત્રીઓએ આકાશમાં ત્યજી દીધેલો કચરો, કૃત્રિમ વરસાદ વરસાવવા છોડેલા વિવિધ રસાયણો, કૃત્રિમ વરસાદ જે થાય આપણે માનવ વરસાદ કરાવે તો એમાં રસાયણો છોડવા પડે, પરમાણુ શક્તિનો ઉપયોગથી કિરણોત્સર્ગી પ્રદૂષણ થાય, એનામાં પણ પર્યાવરણને અસર થાય છે, તેમજ કેટલીક કુદરતી ઘટનાઓ, આપત્તિઓ જેવી કે જ્વાળામુખીનું પ્રસ્ફોટન થવું, જ્વાળામુખી ફાટે તો પણ પર્યાવરણને નુકસાન થાય, ધરતીકંપ થાય તો પણ પર્યાવરણને નુકસાન થાય, પૂર આવે પર્યાવરણ પ્રદૂષણમાં વધારો કરે, કચરો લઈને આવે। પર્યાવરણ જાળવવા માટે અને પર્યાવરણને દૂષણથી બચાવવા માટે માનવ પોતે જ મક્કમ બનીને સંકલ્પ કરે તે જ એનો આખરી ઉપાય છે। માણસ જ જો સુધરી જાય કે ભાઈ હું ને તમે, હું શિક્ષક ને તમે બાળકો, પહેલો હું સંકલ્પ લઉં કે ભાઈ મારે બહુ વધારે અવાજ નહીં કરવાનો ગીત વગાડવામાં, કોઈ ડીજે વગાડવામાં, હું સંકલ્પ લઈ લઉં કે ભાઈ મારે પાણીનો બગાડ નહીં કરવાનો, જળને પ્રદૂષિત નહીં કરવાનો, તો પછી બાળકો લે, હું લઉં, બાળકો લે, આખી શાળા લે, આખો વિસ્તાર લે, એમ કરતાં કરતાં આખા દેશમાં, આખા વિશ્વમાં દરેક વ્યક્તિ પોતપોતાની મેળે જવાબદારી સમજે, મક્કમ બને, તો જ આનો ઉપાય શક્ય છે। બાકી જ્વાળામુખી પ્રસ્ફોટન થાય, ધરતીકંપ થાય, પૂર થાય, એ તો કદાચ આપણી જ ભૂમિકા છે કે આપણે પર્યાવરણને દૂષિત કરીએ તો કુદરત આવો કોપાયમાન થાય છે, પણ કદાચ એ તો હાલો આપણા હાથમાં નથી, પણ સામાન્ય રીતે બીજી બધી બાબતોમાં આપણે ખાસ ધ્યાન ધરવાની જરૂર છે। બાળમિત્રો, આ પાઠ આપણો અહીંયા પૂર્ણ થાય છે, નવો પાઠ આપણે આવતા વિડીયોમાં અભ્યાસ કરીશું। તો આ હતા પર્યાવરણના પ્રદૂષિત કરતા ઘટકો। આઈડિયલમાં આ પાઠના બધા સવાલ જવાબ લખી નાખજો બાળમિત્રો,